अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे आना અગાઉના વિડીયોની અંદર આપણે જોયું કે આપણે એક ફાઇલને કઈ રીતે ઓપન કરી શકીએ અને એની અંદર કઈ રીતે ડેટા લખી શકીએ અને એમાંથી કઈ રીતે ડેટા રીડ કરી શકીએ એ બાબત આપણે જોઈ એની અંદર આપણે એક જ ફાઇલ ઓપન કરી લેતી હવે આ વિડીયોની અંદર આપણે એ જોવા માગીએ છીએ કે આપણે કઈ રીતે એક કરતાં વધારે ફાઇલને ઓપન કરી શકીએ ને એ પણ સિકવન્સ હતી તો આપણે કોડ બ્લોક આઈડી ચાલુ કરીએ અને અહીંયા આપણે અઠ્ઠાવન નંબરનો જે પ્રોગ્રામ છે એને જોઈશું અને એ મલ્ટિપલ ફાઇલ હેન્ડલિંગ માટે છે તો હવે મલ્ટિપલ ફાઇલ હેન્ડલિંગ કહેવાનો મતલબ છે કે આપણે એક કરતાં વધારે ફાઇલ ઓપન કરીએ છીએ અને આના પછીના પ્રોગ્રામ આપણે જોઈએ કે બંનેને સાથેમાંથી કઈ રીતે રીડ કરી શકીએ તો આપણે રીત બધી એ જ લીધેલી છે કે આપણે એપ્સ સ્ટ્રીમ નામની એક લાઇબ્રેરી એડ કરવાની છે એમાં આપણી પાસે બે ક્લાસીસ છે અને એ ક્લાસીસને આપણે ઓબ્જેક્ટ બનાવીશું કે ઓ એફ સ્ટ્રીમનું આપણે એક એફ આઉટ નામનું ઓબ્જેક્ટ બનાવ્યું અને આ વખતે આપણે એનું કન્સ્ટ્રક્ટર નથી વાપર્યું પણ અહીંયા નીચે બીજી રીત બતાવવા માટે મેં આ રીતે કરેલું છે કે આઉટ ડોટ ઓપન તો આ પણ આપણે યુઝ કરી શકીએ અથવા ડાયરેક્ટલી કન્સ્ટ્રક્ટરમાં આ નામ મોકલીને પણ આપણે એને ઓપન કરી દઈ શકીએ અહીંયા આપણે ફાઇલનું ઓબ્જેક્ટ ડોટ ઓપન કરી અને આપણે લખ્યું કન્ટ્રી ડોટ ટી એક્સટી એટલે કન્ટ્રી નામની એક ફાઇલ આપણે બનાવી ત્યાર પછી આપણે અહીંયા યુએસએ યુકે અને ઇન્ડિયા એવા ત્રણ શબ્દો એ ફાઇલની અંદર લખ્યા અને ત્યાર પછી એન્ડલ કરી દીધું અને ત્યાર પછી ફાઇલને આપણે ક્લોઝ કરી દીધી પછી આપણે જોઈએ તો ફરી પાછી બીજી ફાઇલ એ જ ઓબ્જેક્ટ હતું આઉટ નામનું ઓબ્જેક્ટ એની અંદર આપણે બીજી ફાઇલ ઓપન કરી કેપિટલ ડોટ ટી નામની અને એ કેપિટલ ડોટ ટી અંદર આપણે વોશિંગ્ટન લંડન અને દિલ્હી એવા ત્રણ બીજા શબ્દો લખ્યા અને ફાઇલને ક્લોઝ કરી દીધી તો એક જ ઓબ્જેક્ટ આપણે બનાવ્યું હોય એ ઓબ્જેક્ટની અંદર આપણે વારંવાર અલગ અલગ ફાઇલને ઓપન કરી શકીએ અને ક્લોઝ કરી શકીએ પણ એક સાથે એક ઓબ્જેક્ટની અંદર એક જ ફાઇલ રહેશે તો આ રીતે આપણે ક્લોઝ કરી દીધું અને ત્યાર પછી આપણે એ રીડિંગ માટે ફરીથી એને ઓપન કરવાની છે લાઇન માટે આપણે એટી કેરેક્ટર લીધા અને લાઇન નામનો એક વેરિયેબલ લીધો એરે વેરિયેબલ કે જેની અંદર આપણે આખી લાઇન સ્ટોર કરીશું આઈ એફ સ્ટ્રિંગ એટલે કે ઇનપુટ લેવા માટે એક વેરિએબલ બનાવ્યો અને એનું નામ આપ્યું આપણે એફ ઇન અહીંયા આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ પણ એફ ઇન એટલે કે ફાઇલ ઇન અને ફાઇલ આઉટ એવું આપણે નામ આપીએ છીએ તો અહીંયા એફ ઇન નામનો એક ઓબ્જેક્ટ બનાવ્યું અને એ ઓબ્જેક્ટની અંદર આપણે કન્ટ્રી ડોટ ટીએસટી પહેલાં ઓપન કરી અને આપણે ચેક કર્યું કે વાઇલ એફ ઇન ડોટ ઇ ઓ મતલબ થાય છે એન્ડ ઓફ ફાઇલ તો ફાઇલ જ્યાં સુધી એન્ડ ના થાય ત્યાં સુધી આ વાઇલ લૂપ ચાલ્યા કરશે હવે વેઇલ લૂપ અને વગેરે વિશે તમને ખબર છે કે કઈ રીતે કામ કરે છે તો એ એન સીસીના પ્રમાણે જ એક કામ કરે છે તો એ રોટેટ થશે અને એ રોટેટ થઈને શું કરશે તો કે ફાઇલની અંદરથી ગેટ લાઇન કરશે હવે ગેટ લાઇન ફંક્શન પણ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે કે આપણે સી ઇન કરીને એની અંદરથી પણ ગેટ લઈ શકતા હતા પણ અહીંયા આપણે ફાઇલની અંદરથી ગેટ લઈએ છીએ એટલા માટે એફ ઇન એટલે કે ફાઇલનું ઓબ્જેક્ટ ડોટ ગેટ લાઇન ક્યાં આપણે મૂકીશું તો કે જે લાઇન નામનો વેરિયેબલ લીધો છે એની અંદર અને એન એટલે કે પહેલાં એટી કેરેક્ટર અહીંયા આપણે બતાવેલું છે કે એન ઇક્વલ ટુ એ છે એટલે કે પહેલાં એસી કેરેક્ટર ફાઇલમાંથી રીડ કરશે અને એ ક્યાં મૂકશે તો કે લાઇન નામના વેરિયેબલની અંદર અને એ લાઇન નામના વેરિયબલને આપણે પ્રિન્ટ કરીએ છીએ એવું આપણે ફેરવ્યા જ કરીએ છીએ એવું આપણે કર્યાજ કરીએ છીએ ક્યાં સુધી જ્યાં સુધી ફાઇલ પતી ના જાય એટલે એટલે જેટલી પણ લાઇન લખેલી હોય એટલી બધી લાઇન આપણને સ્ક્રીન પર જોવા મળશે અને ત્યાર પછી ફાઇલને બંધ કરી દઈએ છીએ ત્યાર પછી એ જ ઓબ્જેક્ટની અંદર આપણે કેપિટલ નામની ફાઇલ ઓપન કરી ગેટ લાઇન કર્યું અને એ જ રીતે આપણે પ્રિન્ટ કરી તો જો આનું હું આઉટપુટ તમને બતાવું એટલે આપણે પહેલાં બિલ્ડ એન્ડ રન કરીશું તો તમને જોવા મળશે કે કન્ટેન્ટ ઓફ કન્ટ્રી ફાઇલ કરી અને યુએસએ યુકે અને ઇન્ડિયા લખવામાં આવે છે કન્ટેન્ટ ઓફ કેપિટલ ફાઇલ કરીને વોશિંગ્ટન લંડન અને દિલ્હી લખવામાં આવે છે તો આ જે વસ્તુ છે એ અહીંયાથી પ્રિન્ટ થાય છે આ બે લાઇનોથી કન્ટ્રી ફાઇલ અને કન્ટેન્ટ ઓફ કેપિટલ ફાઇલ તો આ બે વસ્તુ અહીંયા આપણને પ્રિન્ટ થયેલી જોવા મળે છે તો આપણે જે પ્રોગ્રામ રન કર્યો એ પ્રોગ્રામની અંદર તો આપણને દેખાયું જ કે આ કેપિટલ અને કન્ટ્રી જે ફાઇલ છે એ અહીંયા બંને માં ડેટા સ્ટોર થઈ ગયો છે એવું આપણે અહીંયાથી રીડ કરીને જોયું પણ આપણે વિન્ડોઝથી પણ જોઈએ તો વિન્ડોઝ એક્સપ્લોરર જે છે એ આપણે ચાલુ કરીશું અને અહીંયા તમે જોશો પીએનડીએસ સીપીપી નામના ફોલ્ડરની અંદર જ્યાં આપણી બધી ફાઇલો છે ત્યાં બે નવી ફાઇલ આવી ગઈ છે કેપિટલ ડોટ ટી અને કન્ટ્રી ડોટ ટી અને હવે કેપિટલ ડોટ ટી હું ધારો કે ડબલ ક્લિક કરીને જોઈશ તો અહીંયા મને જોવા મળશે કે વોશિંગ્ટન લંડન દિલ્હી સ્ટોર થઈ ગયેલું છે અને કન્ટ્રીની અંદર તમે જઈને જોશો યુએસએ યુકે અને ઇન્ડિયા એ વસ્તુ સ્ટોર થઈ ગયેલી જોવા મળે છે એટલે આ બંને ફાઇલ બની ગઈ છે અને એની અંદર આ ત્રણ ત્રણ વસ્તુ સ્ટોર થઈ ગઈ છે એ આપણને અહીંયાથી બરોબર જોવા મળે છે અને એટલા માટે જ આપણે આ ટીએક્સટી એક્સટેન્શન આપેલું હતું તમે કોઈપણ બીજું એક્સટેન્શન પણ આપી શકો ધારો કે ડીએટી એક્સટેન્શન આપી શકો ડેટા માટે વગેરે ગમે અલગ અલગ એક્સટેન્શન આપી શકો પણ આપણે નોટપેડથી અહીં આપણે ઓપન કરીને જોઈ શકીએ એટલા માટે આપણે ટી એક્સટી એક્સટેન્શન આપીએ છીએ પ્રોગ્રામમાં પણ આપણે એવું કર્યું છે કે એક આપણે ઓબ્જેક્ટ બનાવ્યો અને એ ઓબ્જેક્ટમાં આપણે પહેલી એક ફાઇલ ઓપન કરી ક્લોઝ કરી ત્યાર પછી બીજી ફાઇલ ઓપન કરીને ક્લોઝ કરી પણ હવે જો આપણે બંને ફાઇલને સાથે ઓપન રાખવી હોય તો આપણે શું કરી શકીએ એની માટેનો આપણે એક પ્રોગ્રામ જોઈએ હજુ અને એ આપણે ઓગણસાઠ નંબરનો પ્રોગ્રામ જોઈએ તો એની અંદર પણ આપણે એફ સ્ટ્રીમ જે લાઇબ્રેરી છે ઉપર આપણે એડ કરી ત્યાર પછી આપણે સાઇઝને એટી કેરેક્ટર લઈ લીધું અને બે ફાઇલના ઓબ્જેક્ટ બનાવ્યા આપણે અહીંયા આપણે ઇનપુટ લેવા માટે બનાવેલું છે એટલે આપણે આઈએફ સ્ટ્રીમ ક્લાસનું એફ વન અને એફ ટુ એટલે ફાઇલ વન અને ફાઇલ ટુ એવા બે ઓબ્જેક્ટ લીધા અથવા એને ગમે તે નામ તમે આપી શકો અને એની અંદર ફાઇલ વનની અંદર આપણે કન્ટ્રી ફાઇલ ઓપન કરી અને ફાઇલ ટુની અંદર આપણે કેપિટલ ફાઇલ ઓપન કરી કે જે આના આપણે આગળના પ્રોગ્રામમાં બનાવેલી છે તે તો જો તમે આગળનો પ્રોગ્રામ રન ના કર્યો હોય તો પછી આ પ્રોગ્રામ રન નહીં થાય તો એની અંદર કશી માહિતી આપણે નહીં બતાવે ત્યાર પછી આપણે ફોલ લૂપ લગાવી અને આપણે દરેક ફાઇલને ચેક કરીએ છીએ કે ફાઇલ એન્ડ નથી થતી ને જો એ ફાઇલ એન્ડ થઈ ગઈ હોય તો આપણે રિટર્ન કરી દઈએ છીએ એટલે કે પ્રોગ્રામને અહીંયાથી બંધ કરી દઈએ છીએ પણ જો ના એન્ડ આવે તો એમાંથી શું કરીએ છીએ આપણે તો કે ગેટ લાઇન કરીએ છીએ ગેટ લાઇન કરી અને આપણે આટલું મેસેજ લખીએ છીએ કે કેપિટલ ઓફ કરીને પહેલી ફાઇલમાંથી વસ્તુ લખીએ છીએ પછી બીજી ફાઇલને આપણે ચેક કરીએ છીએ કે એ એન્ડ છે કે નહીં અને એ પણ એન્ડ નથી તો એની અંદરથી જે રીડ કરી અને એ આપણે મૂકીએ છીએ એટલે હવે જો આ હું પ્રોગ્રામને રન કરું તમને જોવા મળશે કે અહીંયા બંને ફાઇલમાંથી વંચાય છે કે કેપિટલ ઓફ પછી આ યુએસએ એ પહેલી ફાઇલમાંથી વંચાય છે અને વોશિંગ્ટન એ બીજી ફાઇલમાંથી લખાય અને એ જ રીતે બીજી લાઇનની અંદર પણ કેપિટલ ઓફ યુકે લંડન બતાવે છે અને કેપિટલ ઓફ ઇન્ડિયા દિલ્હી બતાવે છે તો આ રીતે આપણે શું જોવા મળે છે કે બંને ફાઇલ અત્યારે મેમરીમાં ઓપન છે અને બંને ફાઇલમાંથી એક એક લાઇન એ વાંચે છે તો આ રીતે આપણે બંને ફાઇલમાંથી વાંચી શકીએ અને એ કરી શકીએ અને ત્યાર પછી આપણે બંને ફાઇલને બંધ કરી દેવાની રહેશે જોકે અહીંયા મેં ફાઇલને બંધ નથી કરી તો આપણે આ રીતે આપણે કરી દઈશું એફ વન ડોટ ક્લોઝ અને અહીંયા આપણે એફ ટુ ડોટ ક્લોઝ કરી દઈશું એટલે આ રીતના બંને ફાઇલો ક્લોઝ થઈ ગઈ અને ત્યાર પછી આપણો પ્રોગ્રામ પણ બંધ થઈ ગયો તો આપણે આને રન કરીને જોઈ શકીએ કે બરાબર રન થાય છે અને ત્યાર પછી સ્પેસ બાર આપીશું એટલે આ બે કમાન્ડથી ફાઇલ મેમરીમાંથી ક્લોઝ થઈ ગઈ હશે ભલે તમને અહીંયા કોઈ એડિટરમાં કે એમાં ઓપન નથી દેખાતી પણ એ મેમરીની અંદર ઓપન રહેતી હોય છે અને એટલા માટે એને ક્લોઝ કરવી જરૂરી છે આશા છે કે તમને આ વસ્તુ ખબર પડી ગઈ હશે હવે આપણે આના પછીના પ્રોગ્રામમાં ક્લાસથી આને સમજીએ એ વિડીયો દેખને કે લી આભાર અગર આપ કોમ્પ્યુટર કે એકદમ નય ઓ એડવાન્સ ટોપિક પર વિડીયો દેખના ચાતે હૈ તો એ વિડીયો કો લાઇક કર કે ચેનલ કો સબસ્ક્રાઈબ કર લે चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद